અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધી ચોમાસાના સિઝનનો વરસાદ માત્ર 25% જેટલો જ વરસ્યો છે, જેના પગલે જિલ્લાના જીવાદોરી સમાન મુખ્ય 3 જળાશયોમાં પાણીની આવક નહીવત થતા જળાશયો હાલ ખાલી છે. જિલ્લાના જળાશયોમાં માત્ર 30% જેટલો જ પાણીનો જથ્થો બચતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જિલ્લામાં ચોમાસુ સિઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે, જે અત્યાર સુધીમાં જિલ્લામાં ધનસુરા તાલુકામાં 277 મીમી, બાયડમાં 347 મીમી, માલપુરમાં 207 મીમી, મેઘરજમાં 428 મીમી, ભીલોડામાં 385 મીમી અને મોડાસા તાલુકામાં 565 મીમી વરસાદ વરસ્યો છે, જેના પગલે જિલ્લામાં જળાશયોના પાણીની આવક નહીવત છે, જેથી જિલ્લાના જળાશયો હાલ ખાલી છે, જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તો ખાસ કરીને આગળ રવિ સિઝનમાં જિલ્લામાં સૌથી વધુ ઘઉં પાકનું વાવેતર થાય છે, જે માટે ખેડૂતોને 5-6 પાણીની જરૂરિયાત હોય છે. ત્યારે જળાશયોમાં ઓછા પાણીના જથ્થાએ ખેડૂતોની ચિંતા વધારી છે અને તંત્ર દ્વારા જિલ્લાના જળાશયોમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા નર્મદાનું પાણીનું પાકવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. તો હાલ જિલ્લાના જીવાદોરી સમાન ગણાતા મેસો, માઝુમ અને વાત્રક જળાશયોમાં હાલ પાણીની સપાટીની વાત કરીએ તો વાત્રક સપાટી 129.30 મીટર અને જથ્થો 26.30%, મેસો સપાટી 206.97 મીટર અને જથ્થો 27.140%, જ્યારે માઝુમમાં સપાટી 15.10 મીટર અને જથ્થો 29.190% હાલ જોવા મળી રહ્યો છે, જેથી આવનારું શિયાળુ અને ઉનાળુ સિઝન માટે પાણીનો આ જથ્થો ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે. તો બીજી તરફ જિલ્લાના જળાશયોમાં ઓછા પાણીના જથ્થાને પગલે વહીવટીતંત્ર પણ ચિંતામાં મુકાયું છે અને અત્યારથી જ આગોતરું આયોજન કરી વાત્રક અને માઝુમ જળાશયમાં આજથી નર્મદાની પાઇપલાઇન દ્વારા માઝુમ અને વાત્રક જળાશયમાં 150 ક્યુસેક પાણી નાખવાની શરૂઆત કરી છે, જ્યારે મેસો જળાશયમાં આજ સાંજથી આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. હાલમાં અરવલ્લી જિલ્લામાં ખૂબ જ નહિવત્પ્રમાણ વરસાદ થવાથી અરવલ્લી જિલ્લાના જળાશયોમાં પાણીનો જથ્થો ખૂબ જ નહિવત પ્રમાણમાં છે, જેનું એ ખેડૂતોને આગામી સિંચાઈ તેમજ પીવાના પાણી સાર તકલીફ ના પડે, જેને આગોતરું આયોજન રૂપે નર્મદા પાઇપલાઇન કે જે નર્મદા નહેરમાંથી વાગરોલી થઈ અને વાત્રક માઝુમ મેસો જળાશયમાં આપણે પાણી સપ્લાય કરવાનું આયોજન કરેલ છે, જેનું પૂરતું પાણી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ સદર બાબત જોતાં ખેડૂતોને આગામી રવિ સિઝનમાં સિંચાઈ સારું તકલીફ ના પડે તેમજ પાણી પુરવઠા માટે તકલીફ ના પડે, જે અનુભવે સરકાર કટિબદ્ધ છે. સાહેબ, જે નર્મદાની પાઇપલાઇન છે એમાંથી ડેમોમાં કેટલું પાણી છોડવામાં આવે? નર્મદા પાઇપલાઇન દ્વારા વાત્રક જળાશયમાં હાલમાં 100 ક્યુસેક જેટલું પાણીનો જથ્થો ચાલી રહેલ છે, તેમજ માઝુમ જળાશયમાં 25 ક્યુસેક જેટલું પાણીનો જથ્થો ચાલી રહેલ છે, તેમજ આજ સાંજથી મેસો જળાશયમાં 75 ક્યુસેક પાણીનો જથ્થો વહન કરવામાં આવનાર છે. અમિત ઉપાધ્યાય સાથે CN24 ન્યૂઝ, અરવલ્લી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.